નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના મહત્વના પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ ભાગ ચૌદમો છે ગમે તો લાઈક કરજો ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ઘણા માર્કનું પૂછાય છે મોસ્ટ ટાઈમપી ટોપિક છે તો તૈયારી કરવી ફરજિયાત છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની તો ચાલો આપણે આ મહત્વના પ્રશ્નો ચાલુ કરીએ બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો એક ગુજરાતના કલાગુરુનું નું બહુમાન કોને ફાળે જાય છે રવિશંકર રાવળ કનુ દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ચિત્રકલા પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે સ્થાપત્ય ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે બાલકૃષ્ણ દોશી પ્રશ્ન પાંચ સંગીત પ્રેમી મહારાણા જસવંતસિંહજી ક્યાંના રાજવી હતા સાણંદ ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે રણછોડભાઈ ઉદયરામ કેખું શરૂ કયા ક્ષેત્રમાં વિશેષ રહેલું છે ગુજરાતી રંગભૂમિ પ્રશ્ન આઠ જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો વિસનગર જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે રંગભૂમિ થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે જયશંકર સુંદરી જસવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે નાટ્ય શાસ્ત્ર પ્રશ્ન બાર કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોક ગાયકે કર્યું છે હેમુ ગઢવી હેમુ ગઢવી નાટ્ય ગૃહ ક્યાં આવેલું છે રાજકોટ બૈજુ બાવરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે શાસ્ત્રીય સંગીત બાવરાનું વતન કયું સ્થળ છે ચાપાનેર પ્રશ્ન સોળ ઈસવીસન ઓગણીસો તેપન માં ખાતે મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સંગીતકાર કોણ હતા પંડિત ઓમકારનાથ ઠાકુર ગાંધીજીની એકસો સત્તરમી જન્મ જયંતિ પ્રસંગે ન્યુયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરી મૂકનાર શિલ્પી કોણ છે કાંતિભાઈ પટેલ પ્રશ્ન અઢાર ખોડીદાસ પરમારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ચિત્રકલા બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે કાર્ટુનિંગ પ્રશ્ન વીસ ગુજરાતી અખબારોમાં કાર્ટૂનિંગ આપનાર ચંદ્ર ત્રિવેદી કયા હુલામણા નામથી જાણીતા છે રાયજી ભૂપેન્દ્ર ખખરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ચિત્રકલા પીરાજી સાગરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ચિત્રકલા ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે રવિશંકર મહારાજ પ્રશ્ન ચોવીસ જગન મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તસવીર કલા સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો મોરબી પાસેના ટંકારા ગામમાં વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો હતો દયાનંદ સરસ્વતી સંગીતા દિત્ય ગ્રંથના રચયિતા કોણ છે આદિત્ય રામ વ્યાસ પ્રશ્ન અઠ્યાવીસ ભરૂચની ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોને કરી હતી પંડિત ઓમકારનાથ ઠાકોર ગુજરાતી ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે અસાઈત ઠાકર ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે પુરાતત્વ વિદ્યા પ્રશ્ન એકત્રીસ અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળતા મેળવનાર નું નામ શું છે ભગવાનલાલ ઇન્દ્રજી અંજલિ મેઢનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે ભરતનાટ્યમ સૌ પ્રથમ ગુજરાતી એન્સાયક્લોપીડિયા કોને બહાર પાડ્યો હતો રતનજી ફરામજી શેઠ પ્રશ્ન ચોત્રીસ બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું વૈજનાથ મિશ્ર ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ કોણ ફરદુનજી મઝરબાન સસ્તુ સાહિત્યવર્ધક સંસ્થાના સ્થાપક કોણ હતા ભિક્ષુ અખંડાનંદ આનંદ કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ શું છે ચકોર અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા બાલકૃષ્ણ દોશી પ્રશ્ન ઓગણચાલીસ સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ચિત્રકલા ચાલીસ ઈસવીસન અઢારસો ત્રાણુંમાં માં શિકાગો ખાતે ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું વીરચંદ રાઘવજી ગાંધી રંગ અવધૂત આશ્રમ ક્યાં આવેલો છે નર્મદા કાંઠે નારેશ્વરમાં પિંગળસિંહ ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે લોક સાહિત્ય કાનજી ભોરા બારોટ કયા ક્ષેત્રે જાણીતા છે લોકવાર્તાકાર પ્રશ્ન ચુમ્માલીસ દુલા ભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે લોક સાહિત્ય દિવાળી બહેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે લોક સંગીત મહાત્મા ગાંધી કીર્તિ મંદિર અને ભારત મંદિરના સ્થાપક કોણ હતા

ઓગણપચાસ સુગમ સંગીતના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે અવિનાશ વ્યાસ પ્રશ્ન પચાસ તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે વડનગરમાં તો મિત્રો આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પચાસ મહત્વના પ્રશ્નો જોયા ભાગ ચૌદમો છે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે ક્લાસ થ્રીમાં આવા જ પ્રશ્ન પૂછાય છે જો તમે તમારી પાસે મટીરિયલ ન હોય તો તમે આ વિડીયો ચૌદ વિડીયો જોઈ લેજો ખૂબ જ ગમશે લગભગ બધું કવર થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને ગમે તો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવી દેજો આપણે બીજા વિડીયો પણ મૂકેલા છે અહીંયા આ બટનમાં આપી દઈશ તો મિત્રો બાય ગુડ લાક